ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક સ્થળો છે કે જે રહસ્યથી ભરપૂર છે, ત્યારે આવું જ એક રહસ્યમય ડુંગર અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગામ કુણિયામાં આવેલો છે. આ પર્વતની રચના સૌ કોઈને આશ્ચર્ય પમાડે છે. અનેક ગુફાઓ ધરાવતા આ ડુંગર પરના પથ્થરો એકબીજા સાથે ટકરાય છે ત્યારે મંદિરમાં રાખવામાં આવેલા ઘંટ જેવો રણકાર કરે છે. આપણી પૃથ્વી અનેક પ્રકારના રહસ્યોથી ભરેલી છે અને આ રહસ્યોને હજુ સુધી વિજ્ઞાન પણ ઉજાગર કરી નથી શક્યું. પૃથ્વીના કેટલાક રહસ્યો જાહેર થયેલા છે તો કેટલાક રહસ્યો હજુ પણ દુનિયાની નજરથી દૂર છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલ અમીરગઢ તાલુકાના એકદમ અંતરિયાળ ગામ એવા ખુણિયા ગામથી 2 કિલોમીટર દૂર આવેલો એક પર્વત પણ રહસ્ય ભરેલો પર્વત છે અને આ વિસ્તારના લોકો તેને કાળા ડુંગર તરીકે ઓળખે છે. સામાન્ય ડુંગર કરતાં આ ડુંગર એકદમ અલગ છે અને અનેક રહસ્યો ધરાવે છે. સામાન્ય રીતે ડુંગર પથ્થર અને રેતીના બનેલા હોય છે. જ્યારે કાળા ડુંગરની વાત કરવામાં આવે તો આ ડુંગર આખે આખો માત્ર ને માત્ર પથ્થરનો બનેલો છે. જાણે કે કોઈએ અહીં આવીને મોટા મોટા પથ્થર ગોઠવીને કૃત્રિમ રીતે આ ડુંગરને બનાવ્યો હોય તેવો અહેસાસ થાય છે. આ ઉપરાંત આ ડુંગરના પથ્થર પણ અન્ય ડુંગરના પથ્થર કરતાં અલગ છે. કાળા ડુંગરના પથ્થરો પર જ્યારે કોઈ કઠણ વસ્તુથી પ્રહાર કરવામાં આવે ત્યારે તેમાંથી નીકળતો અવાજ ચોંકાવી નાખે તેવો છે. જી હા, જ્યારે આ ડુંગરના પથ્થર સાથે અન્ય પથ્થરને ટકરાવીએ ત્યારે કોઈક મંદિરમાં લગાવવામાં આવેલ ઘંટ જેવો રણકાર થાય છે. બીકે ન્યૂઝ ચેનલની ટીમ આ રહસ્યમય ડુંગરના રહસ્યનું રિપોર્ટિંગ કરવા માટે પહોંચી છે. આ ડુંગર સુધી પહોંચવાનો માર્ગ એકદમ દુર્ગમ માર્ગ છે. અમે ત્યાં પહોંચ્યા અને આ ગામના નાના બાળકો કે જે પર્વત પર દરરોજ રમવા માટે જાય છે તેમનો સંપર્ક કરીને અમારી ટીમે આ પર્વત પર ચડાઈ શરૂ કરી છે. પર્વત પર ચડવા માટે કોઈપણ પ્રકારનો રસ્તો કે પગદંડી બનાવવામાં આવી નથી અને પર્વત પર જવા માટે ઊંચા ઊંચા પથ્થરો કૂદીને પસાર થવું પડે છે. મહામહેનતે અમારી ટીમ આ કાળા ડુંગરની ટોચ પર પહોંચી હતી અને ત્યાં પહોંચતા પછી આ આદિવાસી બાળકોએ જ્યારે કાળા ડુંગરના પથ્થર પર નાના પથ્થરોથી પ્રહાર કરતા હતા ત્યારે ખરેખર અમે પણ ચોંકી ગયા હતા. કાળા ડુંગરના પથ્થરોમાંથી ઘંટનો અવાજ સંભળાવા માંડ્યો. જાણે કે કોઈ મંદિરમાં ભક્તો ઘંટ વગાડી રહ્યા હોય તેવો જ રણકાર આ પથ્થરો કરી રહ્યા હતા. સાંભળો કાળા ડુંગરના પથ્થરોનો અવાજ. કહેવાય છે કે પથ્થરો પણ બોલતા હોય છે, પરંતુ પથ્થરોને બોલતા કોઈએ સાંભળ્યા નથી. જો તમારે પથ્થરોને બોલતા સાંભળવા હોય કે પથ્થરોનો અવાજ સાંભળવો હોય તો બનાસકાંઠા જિલ્લામાં આવેલા અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગામ એવા ખુણિયા ગામમાં આવેલા કાળા ડુંગરની મુલાકાત લેવી પડશે. કાળા ડુંગરની મુલાકાત લેવા માટે તમારે એકદમ દુર્ગમ માર્ગ પસંદ કરવો પડશે અને આ ડુંગરને સર કરવો પડશે. આ ડુંગર પર પહોંચ્યા બાદ તમને ખ્યાલ આવશે કે અહીં જે પથ્થરો છે તે પથ્થરો બોલી રહ્યા છે. શું છે તેમનો અવાજ? આપણે અહીંના બાળકો સાથે સાંભળીએ. જે પથ્થરને તમે વગાડો છો કેવો અવાજ આવે છે? વગાડો. પથ્થરનો અવાજ તમે સાંભળ્યો નથી તો આ કોઈ મેટલ કે નથી કોઈ મિશ્ર ધાતુ, પરંતુ તેનો રણકાર મંદિરમાં લગાવવામાં આવેલા ઘંટ જેવો રણકાર જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે અહીં આવેલા પથ્થરો પણ બોલી રહ્યા છે. આ કાળા ડુંગર પર તમે અવાજ સાંભળવા માટે આવશો ત્યારે તમારે અહીં આ કાળા ડુંગરને સર કરવો પડશે અને તેના માટે ખૂબ જ દુર્ગમ રસ્તો છે. અમારી ટીમ અડધો કલાકની જહેમત બાદ આ માર્ગ સર કરવામાં સફળ રહી હતી. ખરેખર આ ડુંગરની ટોચ પર પહોંચ્યા પછી જોવા મળ્યું કે પ્રકૃતિ શું વસ્તુ છે અને બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ એવા દુર્ગમ સ્થળો છે કે જ્યાં લોકો નથી પહોંચી શક્યા.
બીકે ન્યૂઝની ટીમ આજે બનાસકાંઠા જિલ્લાના દર્શકોને એ દર્શાવી રહી છે કે બનાસકાંઠા જિલ્લો કેટલી વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધિથી ભરેલો છે. અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગામ એવા ખૂણિયા ગામના કાળા ડુંગર ઉપર જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે અહીંના પથ્થરોને જોઈ અમે પણ દંગ રહી ગયા હતા. આ પર્વતની ખાસિયત તો એ છે કે આ પર્વત કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે કોઈ પણ પર્વત હોય તે પર્વત પથ્થર અને માટીનો બનેલો હોય છે. જ્યારે કાળા ડુંગરની વાત કરવામાં આવે તો કાળા ડુંગરનો અડધો ભાગ માત્ર પથ્થર અને માટીનો છે. ત્યારબાદ જે ઉપરની ટોચ છે તે લગભગ તમામે તમામ મોટા પથ્થરોની બનેલી છે અને ત્યાં માટીનો કોઈ અવશેષ જોવા નથી મળતો. જાણે કોઈએ અહીં આવીને એક એક પથ્થર મૂક્યા હોય અને આ પર્વતની રચના કરવી હોય તેવો આભાસ જોવા મળી રહ્યો છે. સહયોગી સંવાદદાતા રામલાલ મીણા સાથે હરેશ ઠાકોર, બનાસકાંઠા. કાળા ડુંગરના પથ્થરો જે અવાજ કરી રહ્યા છે તે અવાજ કોઈ મેટલ કે ધાતુનો અવાજ હોય તેવું લાગી રહ્યું છે. કાળા ડુંગર પરના પથ્થરો જે અવાજ કરી રહ્યા છે તે અવાજ ખરેખર અદ્ભુત છે. અહીંના બાળકો માટે આ પર્વત મનોરંજનનું સાધન બની ગયો છે. કાળો ડુંગર જ્યાં આવેલો છે તેની બાજુમાં જ ખૂણિયા ગામ આવેલું છે. ખૂણિયા ગામ એકદમ અંતરિયાળ ગામ છે અને તેના લીધે આ પર્વત હજુ સુધી જાહેર જીવનમાં પ્રકાશમાં આવ્યો નથી. પરંતુ આ ગામના લોકો આ પર્વત વિશે જણાવી રહ્યા છે કે વર્ષોથી આ ડુંગરના પથ્થરો આ રીતનો જ અવાજ કરી રહ્યા છે અને તેના પાછળના કારણથી આ ગામના લોકો પણ અજાણ છે. અને અમીરગઢ તાલુકાની અંદર ખૂણિયા ગામ છે એની અંદર એક ખાલો ડુંગર આવેલો છે. એની અંદર એવું છે કે પથ્થરથી પથ્થર વગાડી ઘંટડી જેવું આવાજ આવે છે. કયોથી આવે શું આવે અમને ખબર નથી, પણ અમે નાનપણથી અહીંયા જોઈએ છીએ. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ આ રહસ્યમય ડુંગર વિશે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે. જે રીતની આ ડુંગરની સંરચના છે તે અનેક રહસ્યો સર્જી રહી છે. આ ઉપરાંત આ ડુંગરમાં અનેક ગુફાઓ આવેલી છે અને હજુ સુધી આ ગુફાઓમાં કોઈ જ પહોંચી શક્યું નથી. જ્યારે અમારી ટીમ આ ડુંગર પર ચઢાણ કરી રહી હતી ત્યારે અમને પણ અનેક ગુફાઓ જોવા મળી હતી. આ ગુફાઓ ક્યાં પૂરી થાય છે તે પણ એક રહસ્ય હોવાનું કાળા ડુંગરની નજીક આવેલા મંદિરના પૂજારી જણાવી રહ્યા છે. અમીરગઢ તાલુકાની અંદર ખૂણિયા ગામ કરીને છે અને ત્યાં આ કાળો ડુંગર આવેલો છે. એ એક ડુંગર રહસ્યમય ડુંગર છે. ત્યાં પહાડ ઉપર પહાડ, જેમ કે પથ્થર ઉપર પથ્થર મૂક્યા હોય એવી રીતે કૃત્રિમ પ્રકારનો એક પહાડ છે અને એ બધા પથ્થર જ છે. બીજું ત્યાં રેતી પણ નથી, કંઈ પણ નથી. અને ત્યાં આટલા ઉપર લીમડાઓ એકદમ લીલાછમ છે, એકદમ જેમ કે આપણે નીચે હોય એવી રીતે છે. અને પહાડ, એ પહાડ એની અંદર ગુફાઓ પણ છે અને એ બધી એક રહસ્યમય ગુફાઓ પણ છે. પોતાના ગર્ભમાં અનેક રહસ્ય છુપાવીને અડીખમ ઉભેલો આ કાળો ડુંગર માત્ર ને માત્ર પથ્થરોનો બનેલો હોવા છતાં આ ડુંગર પર લીમડાના વૃક્ષો પણ ઊભા થઈ ગયા છે અને પાણી શોષવાની કોઈ જગ્યા ના હોવા છતાં આ લીમડાઓ બારેમાસ લીલાછમ જોવા મળે છે. આ ઉપરાંત અનેક ગુફાઓ અને રણકાર ધરાવતા આ ડુંગરના રહસ્ય પરથી પડદો ઊંચો કરવામાં આવે તો હજુ પણ અનેક રહસ્યો સામે આવી શકે તેમ છે.